સરીજનો પર નાખવામાં આવેલા રૂપિયા 537 કરોડના વેરાવધારાને મંજૂરી આપવાના બદલે સ્થાયી સમિતિએ 430 કરોડનો ઘટાડો કરીને ફક્ત યુઝર ચાર્જમાં જ રૂપિયા 107 કરોડનો ઘટાડો કર્યો છે. આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2018-19 ના બજેટમાં મહાનગરપાલિકાના કમિશનરે મિલકત વેરામાં 207 કરોડનો વધારો મૂક્યો હતો, જ્યારે યુઝર ચાર્જમાં 330 કરોડ મળીને કુલ્લે 537 કરોડનો મૂકવામાં આવ્યો છે. વેરા વધારામાં 207 કરોડનો વેરો વધારો પાછો ખેંચવામાં આવ્યો છે, જ્યારે શહેરની વસ્તી દર વર્ષે 7% વધારો થઈ રહ્યો છે, જેના લીધે તેઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવી જરૂરી હોવાથી પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ 12 સેવા પૈકી 7 સેવાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે, જ્યારે યુઝર ચાર્જમાં પણ 330 કરોડના બદલે 107 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કોઈ દબાણ વર્ષ થઈને પાછો ખેંચવામાં આવ્યો નથી, પરંતુ મુખ્યમંત્રી, ભાજપના સંગઠન આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વેરો વધારો પાછો ખેંચવાની માંગણી હોવાના કારણે જ વેરો વધારો 107 કરોડ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાસકોને વેરા વધારવાના મુદ્દે મંગળવારે રાત્રે ગાંધીનગર ખાતે તેડાવ્યા હતા. ત્યારે પૂછ્યું હતું કે કેટલો વેરો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે શાસકોએ જણાવ્યું હતું કે ડબલ વેરા વધારો થઈ જશે, જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં શાસકોને કહી દીધું હતું કે એકાદ બે મોટા પ્રોજેક્ટ પડતા મૂકી દેશો તો ચાલશે, પરંતુ જનવેરો 1000 રૂપિયા હોય તેનો 1200 અને 2000 હોય તો 2400 અને 3000 હોય તો વેરો 3500 થી વધુ ન હોવો જોઈએ. કારણ કે શહેરીજનોને 12 માંથી 12 સીટ આપે છે, ત્યારે એક સામટો આટલો વેરો વધારો યોગ્ય નહીં હોવાથી ખાસ આદેશ કરતા શાસકોને સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં 80% જેટલો વેરો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ વખતે માન્ય કમિશનરશ્રી દ્વારા જુદા જુદા વિસ્તારમાં માંગના સંદર્ભમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટેના જે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી એ આવકાર્ય છે. તબક્કાવાર એનું આયોજન પણ કરીશું, પણ હાલના બજેટમાં પ્રાથમિક શાળાના મકાનના બાંધકામ માટે આયોજન કરવામાં આવેલ છે, જેમાં હદ વિસ્તરણ બાદ જેટલી પણ જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓ અત્યારે ચાલે છે, જર્જરિત છે, બાળકોની સુરક્ષાનો પ્રશ્ન પણ આવે અને એકરાગીતા જળવાઈ એને ધ્યાનમાં રાખીને ચાલુ બજેટની અંદર જેટલી પણ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ છે અને નવી બનાવવાની આવશ્યકતા છે. આમ તો ગત બજેટની અંદર પણ પ્રોવિઝન કરીને તબક્કાવાર આયોજન છે, પણ ચાલુ વર્ષની અંદર આવી શાળાઓને નવા બાંધકામ સાથે આ શાળાઓ ઉપલબ્ધ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજપત્રમાં વિવિધ ઝોનના મોડેલ રોડ તરીકે દરખાસ્ત કરવામાં આવેલી હતી, એનો સૈદ્ધાંતિક નિર્ણય કરી દરેક ઝોનમાં 4 મોડેલ રોડ બનાવવા નક્કી કરેલ છે, તેમજ હાલના મોડેલ રોડની ડિઝાઇનમાં ફેરફાર કરીને ખર્ચમાં ઘટાડો કરવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એ જ રીતે અંદાજપત્રમાં વિવિધ ઝોનમાં સ્માર્ટ આંગણવાડી માટે દરખાસ્ત કરવામાં આવી હતી, તેમાં દરેક ઝોનમાં પ્રપોઝલ એ જુદી જુદી પ્રકારની સંખ્યાના સ્વરૂપમાં હતી, પરંતુ આ સ્માર્ટ આંગણવાડી દ્વારા બાળકોને હાલ અત્યાર સુધી જે બેસવાનું, જમવાનું અને એમની જે શારીરિક અને માનસિક વિકાસ થાય એ માટેની કોઈ પ્રવૃત્તિ કરવા પૂરતી સીમિત હતું, ત્યારે આ આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી દરેક જણમાં 2 બનાવી એજ્યુકેશન પર્પઝને પણ આ વખતે આની અંદર ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. એ જ રીતે અંદાજપત્રની અંદર વિવિધ ઝોનમાં ફ્લાયઓવર બ્રિજની નીચે બ્યુટિફિકેશન માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને એમાં દરેક ઝોનમાં 1-1 બ્રિજની નીચે બ્યુટિફિકેશનની જે વાત હતી એ ડિઝાઇનમાં પણ ફેરફાર કરીને આવકના સ્ત્રોત ઉભા કરીને ખર્ચમાં ઘટાડો કરવા માટેની પણ આ વખતે બજેટમાં આ બ્રિજને વધારા સાથે મંજૂર કરી છે. પાલિકાના વહીવટી તંત્રને મિલકત વેરા અને યુઝર ચાર્જમાં કરેલા વધારથી મિલકતદારમાં વેરો બમણો થઈ જતો હતો, પરંતુ લોકરોષ જોતા બુધવારે સ્થાયી સમિતિમાં તેમાં ધરખમ ઘટાડો કર્યો છે. હવે જે મિલકતદારોનો વેરો 1500 રૂપિયાની આસપાસ આવતો હતો તેને 2000 જેટલો વેરો ચૂકવવો પડશે. સ્થાયી સમિતિએ 270 સ્ક્વેર ફૂટ મિલકત ધરાવનારા મિલકતદારોને ખાસી રાહત કરાવી છે. 538 સ્ક્વેર ફૂટની મિલકત ધરાવનારાને 900 રૂપિયા સુધીનો વધારાનો વેરો ચૂકવવો પડશે. બ્યુરો રિપોર્ટ, સુરત.